નમો નમ પઠામે સંસ્કૃત નિમી સંસ્કૃત સદા ધ્યામી સમય વંદે સંસ્કૃત માતરમ કેમ છો બધાય મજામાં જશો મિત્રો આજે આપણે ભણી રહ્યા છીએ એ વિષય છે સંસ્કૃત વિષયાંગ સુભાષિત સપ્તક મિત્રો ધોરણ નવ અને પાઠ નંબર બાર મિત્રો ભાગ એક છે એની અંદર આપણે એક થી નથી જોયા તો ઉપર જે તમને કાર્ડ દેખાય છે એમના પર જઈને ખાલી એકવાર ક્લિક કરશો ને તો પહેલાના વિડીયો તમને મળી જશે તો આવો શરૂઆત કરીએ એ પેલા પેલા ચાર શ્લોકોમાં શું હતું તો પહેલાની અંદર આપણને વાત કરી કે પાંચ વસ્તુ છે એ ધીમે ધીમે કરવી જોઈએ

सत्यं तपो ज्ञानमहिंसता च विद्वत्प्रणामं सुशीलता च एतानि यो विदधाति शविद्वान् न एकपक्षो विहगः प्रयाति

નથી સમજાણી વાત સત્ય તપ જ્ઞાન અહિંસા વિદ્વાનોને પ્રણામ અને સારી ચરિત્રતા આ છ વસ્તુનું જે પાલન કરે છે ને મિત્રો એ જ આ દુનિયાની અંદર જીવે છે એ જ વિદ્વાન છે એ જ હોશિયાર છે તો આપણે હોશિયાર થવું હોય તો આ છ વસ્તુનું હંમેશા નિત્ય પાલન કરતા રહેવું જોઈએ તો આખો અર્થ શું થયો મિત્રો કે સત્ય તાપ જ્ઞાન અહિંસા વિદ્વાનોને પ્રણામ સારી ચરિત્રતા આ બધી વસ્તુ જે કરે છે તે વિદ્વાન છે અને એક પાંખવાળું પક્ષી આગળ જતા બહુ ઉડી શકતું નથી એટલે આપણે પણ સત્ય બોલવાનું અહિંસા કરવાની હિંસા કરવાની નહીં તપ કરવાનું તપ શું છે તો કે બાલાનામ અધ્યયનમ એવ તપહ આપણા માટે સૌથી સારું તપ શું તો કે ભણવું ભણવાનું તપ કરવાનું પછી સારી ચરિત્રતા સારો વ્યવહાર કરવાનો હે વિદ્વાનો વડીલોને પ્રણામ કરવાના આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની એવો આ સરસ મજાનો શ્લોક છે બહુ મહત્વનો છે હવે જઈએ છીએ આપણે શ્લોક નંબર છ શું કહે છે મિત્રો આ શ્લોકમાં તો પેલા શ્લોક અને પછી આપણે એનું ભાષાંતર જોતા જઈએ કે છે કાષ્ઠા દગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિ સ્તોયમ કન્યમાના દદાતી સુવાત કઈ રીજી સોત્સાહાનામ નાસ્ય સાધ્ય આગળ કીધું શું તો કે ફલંતી શું વાત કરી તે જાયતે ભૂમિ ભૂમિસ્તો ખન્યમાના દાતી મા સોત્સાહન નાસ્ય સાધ્યા નરા સર્વ સર્વત્ના ફલંતી શું કહે છે મિત્રો પહેલી જ લાઈન કીધી જાય જાયતે મથ્યમાના કાષ્ઠાત્ એટલે લાકડા અગ્નિ કાસ્ટમાંથી લાકડામાંથી અગ્નિ એ ખૂબ મહેનત કરો તો લાકડામાંથી તમે અગ્નિને ઉત્પન્ન કરી શકો છો હે ખરેખર આમ લાકડુંને બહુ ઘસો ને આમ બોલો આપણે જે વાંખણ કાઢતા હોય વલવતા એવી રીતે લાકડાને એટલું બધું આમ તમે ઘસો ને તો એમાંથી તમે અગ્નિને ઉત્પન્ન કરી શકો ખોદવાથી તમે જમીન ને ખોદો ને તો તમે એના ની અંદર થી પાણી પણ કાઢી શકો મહેનત છે પણ હવે મહત્વની વાત કીધી સોત્સાહનામ નાસ્ય સાધ્યમ જે માણસો છે એને કઈક કરવું છે બરાબર તો એના માટે કઈ અસધ્ય નથી કઈ અશક્ય નથી કઈ વસ્તુ નકામી નથી અને એના માટે બધા રસ્તાઓ ખુલી જાય તો આખો અર્થ શું કીધો કે છે કે મિત્રો મથવામાં આવતા લાકડામાંથી પણ આપણે અગ્નિને ઉત્પન્ન કરી શકીએ છીએ ખોદવામાં આવતી ધરતીમાંથી આપણે પાણી કાઢી શકીએ છીએ ઉત્સાહી માણસો માટે અસાધ્ય નથી યોગ્ય રીતે આરંભેલા કાર્ય છે એ પ્રયત્નોથી ફળે છે એટલે આપણે પ્રયત્ન કરવાનો છે મહેનત કરવાની છે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે આપણે મહેનત કરશો ને મિત્રો આપણને ફળ મળશે આપણે આખો પાઠ જોઈએ છીએ ભણીએ છીએ તો પરીક્ષામાં આવડશે અને પરીક્ષામાં આવડશે એટલે તમારે માર્ક આવશે અને માર્ક આવશે તો તમારા પર્સન્ટેજ વધશે અને પર્સન્ટેજ વધશે એટલે તમને આનંદ પણ થશે અને આનંદ થશે તો તમે માગો એ તમને મળશે મતલબ મહેનતનું ફળ મળ્યું એટલે કે મહેનત કરતા રહેવી જોઈએ એ આપણને આ પાઠમાંથી ખૂબ બોધ મળે છે અને આ શ્લોક આપણને મોટિવેટ કરે છે કે ના મારે મહેનત કરવી છે કે જો અગ્નિમાં આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ લાકડામાંથી ભૂમિને બહુ ખોદીને પાણી કાઢી શકીએ છીએ તો મિત્રો આપણે આપણા માટે એટલું ન કરી શકીએ જે માણસમાં ઉત્સાહ છે કે હું આ કરી લઈશ યસ આઈ કેન ડૂટ તો એ વ્યક્તિ કરવાનો જ છે તો એવો આ સરસ મજાનો શ્લોક છે મિત્રો છેલ્લા શ્લોકમાં જઈએ શ્લોક નંબર मित्रो श्लोक तो श्लोक जो पाठ नो अन्तिम श्लोक चे। पात्रं न तापयति नैव मलं प्रसूते स्नेहं न संहरति नैव गुणान् क्षिणोति समये चलतां न धत्ते सत्पुत्र

દીવાની સમાન હોય તો પેલી છેલ્લી લાઈનમાં શું કીધું કે ભાઈ સતપુત્ર એટલે કે કે છે 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 એવો જે સતપુત્ર સતપુત્ર રૂપમાં પોતાના ને એનું વર્ણન વર્ણન અવર્ણનીય એને કરી શકીએ એવો કુળનો દીપક હોય હે તે શું કરે છે તો કે ભાઈ સતરૂપ પુત્ર રૂપી જે દીવા સ્વરૂપે છે દીવો તો આપણને ખબર જ છે મિત્રો જેમ પ્રકાશ ફેલાવે એમ જે દીપક છે ને એ પોતાના કુળનું નામ શું કરે છે રોશન કરે છે એટલા માટે કીધું કે નામ રોશન કરે દીવો છે એ તમે જો નીચેનું જે પાત્ર ને ક્યારેય ગરમ ન કરે ઉપરને ને એ ગરમ હોય નીચેનું હાવ જે સ્ટેન્ડ છે ને એ તો ઠંડુ હોય તો એવી રીતે કે છે મેસ ઉત્પન્ન કરતો નથી એ તમે જો બહુ વ્યવસ્થિત કર્યું તો એની આજુબાજુમાં કાળા છે ને બહુ આવી હતી ને એવા ગુણાક્ષીણો હતી ભાઈ એ છે ને એ મેસને આખું ખતમ કરી નાખે છે એ જે તેલ છે ને એ તેલને આખું આમ કેવું કરી નાખે તમે જોયું ને કાળા કલશ હોય તો એને ખતમ કરતો નથી તેલને એમાં ને એમાં એમને રહેવા દે છે એને ગુણાન ક્ષીણોથી એનો ક્ષીણ કરતો નથી તેલને એમાં જેમ રેવા દઈએ છે એવી રીતે આ કુળ દીપક છે ને પોતાના પરિવારને બધાને ભેગા મળીને કામ કરે છે હળી મળીને રાખે છે એવો એક દીપક હોય જેવી રીતે દીવા સ્વરૂપે આપણે જોઈએ છે એવી રીતે કુળમાં એક એવો કોક જ થાય બધાય થાય નહીં તો આખા શ્લોકનો અર્થ શું થયો મિત્રો આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે હે એટલે કીધું સ્નેહને એ ખતમ કરવા દેતો નથી અને આપણા ગુણને પણ ક્ષીણ કરતો નથી એવો એક સત્પુત્ર આપણા જીવનની અંદર આપણે હોઈએ તો આપણા એમ કે પાપા કહેતે હે બળા નામ કરેગા

અને પછીના ભાગની અંદર ત્રણ શ્લોકો બધા શ્લોકોને જુઓ અને એની બાજુમાં ભાષાંતર આપ્યું છે એ લખતા જાઓ અને વચ્ચે વચ્ચે જ્યાં તમને લખેલું દેખાય છે એ સ્વાધ્યાય છે તો એ તમે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને એ સ્વાધ્યાય છે એ પણ તમે લખતા જાઓ બહુ મજાનો પાઠ છે અને પછીના લેક્ચરમાં આપણે મળીએ હજુ સુધી આપણી ચેનલ પર નવા છો તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો અને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ